मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 8ना गणित विषयनुं प्रकरण 2 एक चल सुरेख समीकरण गणी रह्या छे। अगाउ आपणे स्वाध्याय 2.2 ना प्रथम दाखलाओ गणेला छे, भाग 1 मां आपणे शरूआतना दाखलाओ गणेला छे। आजना आ विडियोमां आ स्वाध्याय 2.2 ना बाकीना दाखलाओ छे ए आपणे पूरा करीशुं। तो चलो शुरू करिए। अहीं आजे स्वाध्याय छे, आ स्वाध्याय में आपने कूट प्रश्नों आपेला छे। आ कूट प्रश्नों छे एनी भाषा बराबर समझशुं तो ज समीकरण बनशे, अने समीकरण बनशे तो ज छे एनो उकेल छे आपने मळवानो छे। एटले के आवा जे कूट प्रश्नों छे ए कूट प्रश्नोनी रकम 2 થી 3 વાર ફરી ફરીને વાંચવાની ટેવ રાખવાની, જેને કારણે આપણને ખ્યાલ આવે કે આ જે છે એ રકમમાં શું કહેવા માંગે છે। દાખલો 9મો જોઈએ આપણે। રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે। 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થશે, તો તેમની હાલની ઉંમર શોધો। આપણને ગુણોત્તર આપેલો છે 5:7, તો આ ગુણોત્તર છે એના ઉપરથી જ પ્રથમ આપણે રાહુલ અને હારુનની હાલની ઉંમર માટે ધારણા કરીશું। આ રીતના કૂટ પ્રશ્નોમાં સૌ પ્રથમ ધારણા અગત્યની છે, જો ધારણા વ્યવસ્થિત કરશો તો સમીકરણ છે એ વ્યવસ્થિત બનશે। જોઈએ, ધારો કે રાહુલ અને હારુનની હાલની ઉંમર 5x અને 7x છે। આપણને ગુણોત્તર શું આપેલો છે? 5:7, એટલે આપણે શું લીધું? 5x અને 7x। હવે 4 વર્ષ પછી, અત્યારે તમારી ઉંમર 12 વર્ષ હોય તો 4 વર્ષ પછી તમારી ઉંમર શું થશે? તો કે તમારી જે હાલની ઉંમર છે એમાં 4 વર્ષ ઉમેરવાના। આપણે રાહુલ અને હારુનની ઉંમર શું ધારેલી છે? રાહુલની 5x અને હારુનની 7x, એટલે કે 4 વર્ષ પછી રાહુલની ઉંમર શું થશે? 5x વત્તા 4, અને હારુનની ઉંમર શું થશે? 7x વત્તા 4। હવે આપણને બીજું શું આપેલું છે? જો 4 વર્ષ પછી, એટલે કે 4 વર્ષ પછી આપણે એની ઉંમરો છે શોધી લીધી। બીજી કઈ વસ્તુ આપેલી છે? કે તેમનો સરવાળો છે શું થાય છે? 56 વર્ષ થાય છે। એટલે કે આ બંને ઉંમર છે એનો સરવાળો કરીશું તો આપણને 56 વર્ષ મળે, એટલે કે આપણને સમીકરણ મળી જશે। સરવાળો 56 વર્ષ, એટલે કે 5x વત્તા 4 વત્તા 7x વત્તા 4 = 56 મળશે। હવે અહીં સાદુરૂપ આપવા માટે, તો કે એક્સ વાળા પદને એક્સ વાળા પદ સાથે ગોઠવીએ, 5 વત્તા છે અને 7 પણ વત્તા છે, એટલે સરવાળો થશે। 7 માં 5 ઉમેરીશું તો 7 ને 3 10 ને 2 12x થશે, અને 4 અને 4 8 થશે। તેથી 12x વત્તા 8 = 56 મળશે। હવે અહીં આ જે 8 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ। તમે અગાઉના વિડીયો જોયા હોય તો એમાં મેં કહેલું છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યા છે એ બરાબરની બીજી બાજુ જાય ત્યારે તેની નિશાનીમાં ફેરફાર થાય। જો વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા, ગુણાકાર હોય તો ભાગાકાર, અને ભાગાકાર હોય તો ગુણાકાર થશે। એટલે કે 12x = 56 - 8, 56 માંથી 8 જાય તો આપણને મળશે 48। હવે અહીં પણ આપણે કિંમત x ની જોઈએ છે અહીં, એટલે કે આ 12 છે, 12x માં 12 છે, 12ને આપણે બરાબરની બીજી બાજુએ લઈ જવા પડે। અહીં 12 સમાન કઈ રીતે છે? તો કે ગુણાકાર છે, તો બરાબરની બીજી બાજુ શું થશે? ભાગાકાર, એટલે કે x = 48/12। 12ના ઘડિયામાં 48 ક્યાં આવે છે? તો કે 12 4 48, એટલે x ની કિંમત મળી આપણને 4 મળી। હવે આપણે x ની કિંમત નહીં, આપણે તો રાહુલ અને હારુનની ઉંમર શોધવાની છે। તો રાહુલની ઉંમર શું ધારેલી છે આપણે? 5x, એટલે કે 5 × 4 એટલે શું થશે? 20,
એ જ રીતે હારુની ઉંમર 7 × 4 એટલે 28 વર્ષ થશે. તેથી રાહુલની ઉંમર છે એ 5x એટલે કે 5 × 4 બરાબર 20 વર્ષ, અને હારુનની ઉંમર છે એ 7 × 4 એટલે 28 વર્ષ થશે. આ થયો આપણો દાખલો. ફરીથી એક વખત પાછું ફરીથી તમારું ધ્યાન દોરું છું કે તમે ધારણા વ્યવસ્થિત કરશો તો સમીકરણ બનશે, નહીંતર સમીકરણ છે આસાનીથી બનશે નહીં, અને બનશે નહીં તો જવાબ તમારો ખોટો મળશે. પછીનો દાખલો જોઈએ, 10મો દાખલો છે. વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. અહીં પણ ગુણોત્તર આપેલો છે એટલે કે આપણે છોકરા માટે 7x ધારીશું અને છોકરીઓ માટે 5x ધારીશું. બીજું શું આપેલું છે, જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. ચલો પ્રથમ ધારણા કરીએ આપણે. ધારો કે વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા 1 છે. આપણે શેના પોતે ધાર્યું તો કે અહીં આપણને આપેલું છે કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કેટલી વધારે છે, 8 વધારે છે. હવે છોકરાઓની સંખ્યા શું થાય, છોકરાઓની સંખ્યા થશે 1 વત્તા 8. હવે એમનો ગુણોત્તર આપેલો છે, છોકરાઓ અને છોકરીઓની ગુણોત્તર શું આપેલો છે, 7:5. ગુણોત્તર એટલે એ ખરેખર અપૂર્ણાંક છે, 7/5 થશે. હવે આ જ વસ્તુ છે અને 7/5 લખવું હોય તો 7 કેનો છે, છોકરાઓનો, એટલે કે અહીં છોકરાઓ શું છે, 1 વત્તા 8 અને છોકરીઓ છે 1, એટલે કે આપણું સમીકરણ કંઈક આ રીતનું બનશે, 1 વત્તા 8 ના છેદમાં 1 બરાબર 7 ના છેદમાં 5. કઈ રીતે આવ્યું, તો કે આપણે જે ગુણોત્તર આપેલો છે કેનો છે, છોકરાઓ અને છોકરીઓની, એટલે છોકરાઓની સંખ્યા કેટલી મળી આપણને, 1 વત્તા 8 અને છોકરીઓની 1, એટલે કે 1 વત્તા 8 ના છેદમાં 1 બરાબર 7 ના છેદમાં 5. હવે આ જે પદ છે એનું સાદુરૂપ આપવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ, એટલે કે 5 છે એને 1 વત્તા 8 વડે ગુણીએ અને 1 છે એને 7 સાથે ગુણાકાર કરીએ, એટલે કે 5 ના કૌંસમાં 1 વત્તા 8 બરાબર 7x. સાદુરૂપ આપીએ, 5x વત્તા 8 45 બરાબર 7x. હવે અહીં આ જે 5x છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ, એટલે કે 40 બરાબર 7x ઓછા 5x. અહીં 5x વત્તા હતા, બરાબરની બીજી બાજુ ઓછા થઈ ગયા, એટલે કે 2x બરાબર 40, એટલે કે 1 બરાબર 40/2, એટલે 1 બરાબર શું મળ્યું આપણને, 20, એટલે કે છોકરીઓની સંખ્યા કેટલી મળી આપણને, 20 મળી. છોકરાઓની સંખ્યાઓ 1 વત્તા 8 એટલે 20 વત્તા 8 28 થશે, એટલે કે પેલા છોકરીઓની સંખ્યા કેટલી મળી, 20. છોકરાઓની સંખ્યા શું મળશે, 1 વત્તા 8 એટલે કે 20 વત્તા 8 બરાબર 28. અને ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલો છે કે વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે, એટલે કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા ઉમેરી દેશું તો આપણને કુલ સંખ્યા મળશે, એટલે કે 20 વત્તા 28 બરાબર 48 છે એ કુલ સંખ્યા થઈ. આ જ વસ્તુને આપણે સરસ મજાના અક્ષરે છેલ્લે લખી પણ દઈએ, જેને કારણે પરીક્ષકનું ધ્યાન સીધું તમારા જવાબ પર જશે. આ થયો પ્રશ્ન 10મો. હવે આગળ વધીએ પ્રશ્ન 11માં. આપણે પ્રશ્ન 11મો છે, આપણને આપેલું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 હોય તો ત્રણેયની ઉંમર શોધો. ધારણા કરીશું પહેલા આપણે, પહેલા આપણે ધારીશું ભરતની ઉંમર 1 વર્ષ ધારીશું. ભરતની ઉંમર 1 વર્ષ ધારીશું તો ભરતના પિતાજી છે એની ઉંમર શું થશે, 1 વત્તા 29 વર્ષ થાય. કઈ રીતે થઈ બરાબર સમજીએ. અને દાદાની ઉંમર 1 વત્તા 29 વત્તા 26 એટલે કે 1 વત્તા 55 વર્ષ થશે. ભરતની ઉંમર શું ધારેલી છે આપણે, 1 વર્ષ. હવે ભરત કરતા એના પિતાજી છે કેટલા વર્ષ મોટા છે, 29,
એટલે કે પિતાજીની ઉંમર 1+29 થાય, એના કરતાં દાદા કેટલા વર્ષ વધારે મોટા છે? 26 વર્ષ, એટલે કે 55. એટલે કે ભરતની ઉંમર જો 1 વર્ષ હોય તો એના પિતાજીની ઉંમર 1+29 વર્ષ અને દાદાની ઉંમર 1+55 વર્ષ થશે. હવે ત્રણેયનો સરવાળો આપણને આપેલો છે 135, એટલે કે ત્રણેય ઉમેરીશું તો જવાબ શું મળે આપણને? 135 જવાબ મળે. એટલે કે 1+1+29+1+55=135. અહીં એક્સમાં બીજો એક એક્સ ઉમેરીશું તો 2x અને ત્રીજો એક્સ એટલે 3x. એ જ રીતે 55 અને 29 છે તેનો પણ આપણે સરવાળો કરી નાખીશું, એટલે કે 3x+84=135. હવે અહીં જે 84 આ રહેલા છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ આપણે, એટલે કે 3x=135 - 84, એટલે કે 3x=51. હવે અહીં આ જે 3 જે રહેલા છે એ 3 છે એ ગુણાકારમાં છે, એને બીજી બાજુએ લઈ જઈશું તો ભાગાકાર થાય, એટલે કે x=51/3 એટલે x=17. હવે x શું ધારેલું છે આપણે? ભરતની ઉંમર છે, એટલે કે ભરતની ઉંમર છે એ 17 વર્ષ મળશે આપણને. ભરતના પિતાજીની ઉંમર 1+29 એટલે કે 17+29 એટલે 46 વર્ષ મળશે, અને તેના દાદાની ઉંમર 1+55 એટલે કે 17+55=72 વર્ષ મળશે. આ જ વસ્તુને આપણે સરસ મજાના મોટા અક્ષરે નીચે લખાઈ રીતે લખી દઈએ, અને એ જે છેલ્લો જવાબ આવે એ છેલ્લા જવાબને સરસ મજાના બોક્સમાં પણ પૂરી દેવાની ટેવ રાખીશું આપણે, જેને કારણે પરીક્ષકની નજર સીધે સીધી તમારા જવાબ પર પડે. હવે પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 12મો. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય છે. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય છે, તો રવિની હાલની ઉંમર છે આપણે શોધવાની છે. આપણે ધારણા કરીએ કે રવિની હાલની ઉંમર છે એ 1 વર્ષ છે. મોટા ભાગના દાખલાઓમાં જે આપણે શોધવાનું હોય ને એના માટે જ ધારણા કરવાની. શું શોધવાનું છે? રવિની હાલની ઉંમર. એટલે ધારણા શું કરી છે આપણે? રવિની હાલની ઉંમર 1 વર્ષ છે. હવે 15 વર્ષ પછી રવિની ઉંમર શું થાય? 1+15 થશે, એટલે ઉંમર 1+15. હવે આપણને શું આપેલું છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય. હવે 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી? 1+15 વર્ષ. હાલની ઉંમર 1 વર્ષ છે, કેટલા ગણી છે? 4 ગણી. જ્યારે પણ ગણી શબ્દ આવે ત્યારે હંમેશા ગુણાકાર થાય, એટલે કે આ જે ઉંમર છે એને આપણે 4 વડે ગુણવા પડશે આપણને, એટલે કે સમીકરણ કંઈક આ રીતનું બનશે. 4x=1+15, બંને સરખા થશે. હવે અહીં જે એક્સ છે એને બરાબરની આ બાજુ લઈ આવીએ, અહીં વત્તા છે, બરાબરની આ બાજુ ઓછા થશે, એટલે કે 4x-x=15. 4x-માંથી એક એક્સ જાય તો વધશે 3x=15. અહીં પણ 3 છે ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકાર, એટલે કે x=15/3 એટલે x=3. એટલે કે રવિની હાલની ઉંમર છે એ 3 વર્ષ છે. આને ચેક પણ કરીએ કે ખરેખર સાચું થાય કે નહીં. 3 વર્ષ, 15-માં 3 ઉમેરીશું તો 18 વર્ષ, અને 4 ને 3 વડે ગુણીએ તો પણ આપણને મળશે 18 વર્ષ છે એ મળી જશે, બરાબર. એટલે કે આ રીતના તાળા મેળવવાની ટેવ પણ રાખવાની છે. હવે પછીનો દાખલો જોઈએ. એક સમય સંખ્યાને 5/5 વડે ગુણી પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 જવાબ મળે છે, તો આ જે સમય સંખ્યા કઈ છે તે આપણે શોધવાની છે. એટલે કે આપણે ધારી લઈએ કે સમય સંખ્યા શું છે? એક્સ છે. હવે આ સમય સંખ્યાને શું કરવાનું છે? પ્રથમ તો કે પ્રથમ સમય સંખ્યાને 5/5 વડે ગુણવાના છે.
એટલે કે એક્સ ગુણ્યા પાંચ દ્વિતીયાંશ થાય, એમાં બે તૃતીયાંશ ઉમેરશું તો આપણને ઓછા સાતના છેદમાં બાર આપણને મળશે. એટલે કે આપેલી જે માહિતી છે એ મુજબ સમીકરણ કેવું બનશે આપણને, તો કે પાંચ દ્વિતીયાંશ ગુણ્યા એક્સ વત્તા બે તૃતીયાંશ બરાબર ઓછા સાતના છેદમાં બાર મળશે. હવે અહીં આ જે બે તૃતીયાંશ છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ, અહીં વત્તા છે બરાબરની બીજી બાજુ ઓછા થશે, એટલે કે પાંચ એક્સના છેદમાં બે બરાબર ઓછા સાતના છેદમાં બાર ઓછા બેના છેદમાં ત્રણ. અહીં છેદ છે સરખા નથી, એટલે સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. બાર અને ત્રણનો લસા થશે બાર, એટલે કે આ જે બીજું પદ છે એને ચારના છેદમાં ચાર વડે ગુણી નાખીએ, એટલે કે પાંચ એક્સના છેદમાં બે બરાબર ઓછા સાતના છેદમાં બાર ઓછા આઠના છેદમાં બાર. અહીં શું કરેલું છે, લસા લીધેલો છે અને બંનેના છેદ છે સરખા કરેલા છે, એટલે કે પાંચ એક્સના છેદમાં બે બરાબર ઓછા સાત ઓછા આઠના છેદમાં બાર. સાતમાં આઠ ઉમેરીશું તો પંદર અને નિશાની આવશે ઓછા, એટલે કે પાંચ એક્સના છેદમાં બે બરાબર ઓછા પંદરના છેદમાં બાર. હવે આ જે છે પાંચ દ્વિતીયાંશ છે એને પણ આપણે બરાબરની બીજી બાજુએ લઈ જવા પડે. અહીં સીધે સીધા પાંચ દ્વિતીયાંશ બરાબરની બીજી બાજુએ લઈ જઈએ તો બે પંચમાંશ થાય. આપણે પ્રથમ ફક્ત બેને લઈ જઈએ, એટલે કે પાંચ એક્સ ગુણ્યા બાર બરાબર ઓછા પંદર ગુણ્યા બે. શું કર્યું છે, આપણે ચોકડી ગુણાકાર કરેલો છે, પાંચ એક્સ ગુણ્યા બાર ઓછા પંદર ગુણ્યા બે. બાર પાંચ સાઠ એક્સ, પંદર બે ત્રીસ, એટલે કે સાઠ એક્સ બરાબર ત્રીસ, એટલે કે એક્સ બરાબર ઓછા ત્રીસના છેદમાં સાઠ મળે આપણને. ત્રીસ બે સાઠ થશે, એટલે કે એક્સ બરાબર ઓછા એક દ્વિતીયાંશ જે આપણી સમય સંખ્યા છે મળી ગઈ છે, એટલે કે આપેલી સમય સંખ્યા છે ઓછા એક દ્વિતીયાંશ મળશે આપણને. આ થયો પ્રશ્ન તેરમો. હવે જોઈએ પ્રશ્ન ચૌદમો. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે, કેશિયર છે. તેની પાસે રૂપિયા સો પચાસ અને દસના મૂલ્યની ચલણી નોટો છે અને આ જે નોટ છે એનો ગુણોત્તર 2:3:5 છે. હવે કુલ રકમ જો 4 લાખ હોય તો દરેક મૂલ્યની કેટલી ચલણી નોટ હશે એ આપણે શોધવાનું છે. એટલે આપણે ધારણાઓ કરીએ કે ધારો કે રૂપિયા સો પચાસ અને રૂપિયા દસના મૂલ્યની નોટ છે એ અનુક્રમે 2x 3x અને 5x છે. અહીં ધારણા શું કરીએ આપણે, આપણને જે આજે ગુણોત્તર આપેલો છે 2:3:5 એના ઉપરથી આપણે છે ધારણા કરેલી છે. હવે એક 100 રૂપિયાની નોટ હોય તો 100 વડે ગુણવા પડે, બે હોય તો પણ આપણે એને 100 વડે ગુણવા પડે. એટલે કે આપેલી માહિતી મુજબ શું મળે આપણને, તો કે ભાઈ 2x નોટ કેટલાની, તો કે 100ની નોટ, એટલે કે 100 × 2x 50 × 3x, કે ભાઈ 3x આજે 2x 3x અને 5x છે નોટની સંખ્યા છે એની કિંમત શોધવી હોય તો કે 100ની નોટની કિંમત શોધવી હોય તો આપણે 100 વડે ગુણાકાર કરવો પડે, 50ની તો 50 વડે અને 10ની તો 10 વડે ગુણાકાર કરવો પડે, એટલે કે આપણને કુલ રકમ મળશે 4 લાખ. અહીં 3 × 2 = 5x અને 5x એટલે કે x નો સરવાળો થશે 10x અને આ થશે 160, એટલે કે 200x વત્તા 150x વત્તા 50x બરાબર 4 લાખ. 200 વત્તા 150 એટલે 350 માં 50 ઉમેરીશું તો 400x બરાબર 4 લાખ, એટલે કે x બરાબર 4 લાખ ભાગ્યા 400. અહીં આ બે શૂન્ય છે એ ઉડી જશે અને આ 4 છે એ અહીં 1 અને એના પછીના કેટલા શૂન્ય આવશે, તો કે એના પછીના 3 શૂન્ય આવશે, એટલે કે x બરાબર આપણને મળશે 1000, એટલે x ની કિંમત મળી આપણને 1000. આપણે 100, 50 અને 10ના મૂલ્યની નોટની ગણતરી કરવાની છે, એટલે કે 100ના મૂલ્યની નોટ કેટલી,
तो के बे गुणिया एक्स एटले बे गुणिया हजार एटले बे हजार। पचास ना नोट नी मूल्य तो के त्रण गुणिया हजार एटले त्रण हजार। अने रुपया दस ना मूल्य नी नोट पांच गुणिया हजार एटले के पांच हजार नोट थशे। एटले के कुल जे छे ए नोट छे, कदाच बीजी रीते पूछे कि भाई कुल नोट केटली हशे, तो के पांच हजार त्रण हजार अने बे हजार, एटले पांच ने त्रण आठ ने बे दस हजार कुल नोट छे पण थशे। ए रीते अलग रीते पूछे तो पण तमे एनो जवाब छे आ रीते आपी शकशो। पछीनो जोईए, पंदरमो प्रश्न जोईए। मारी पासे रुपया एक, रुपया बे अने रुपया पांच ना मूल्यवाळा कुल रुपया त्रणसो ना सिक्का छे, એટલે કે કુલ મૂલ્ય આપી દીધું આપણને ત્રણસો। હવે બીજી શરત શું આપેલી છે અહીંયા, કે બે રૂપિયાના સિક્કાની સંખ્યા છે એ પાંચના સિક્કા કરતા ત્રણ ગણી છે। જેટલા બે રૂપિયાના સિક્કા છે એ પાંચના સિક્કા કરતા ત્રણ ગણા છે અને કુલ સંખ્યા એકસો સાઠ છે। તો કુલ દરેક મૂલ્યના કુલ સિક્કાઓની સંખ્યા આપણે શોધવાની છે। પ્રથમ આપણે ધારણા કરીએ કે કુલ રકમ કેટલી આપેલી છે આપણને, ત્રણસો। ધારો કે પાંચના સિક્કા છે એ એક્સ છે, એટલે કે બેના સિક્કા શું થશે, ત્રણ એક્સ થશે। હવે કુલ સિક્કા એકસો સાઠ આપણને આપેલા છે, એટલે કે એકના સિક્કા, તો કે ભાઈ પાંચના અને બેના સિક્કાનો સરવાળો કરીશું, એ સરવાળાને એકસો સાઠમાં બાદ કરીશું તો આપણને રૂપિયા એકના સિક્કા મળશે, એટલે કે એકસો સાઠ ઓછા ચાર એક્સ આપણને રૂપિયા એકના સિક્કા મળશે। હવે આનો કુલ સરવાળો શું થશે, ત્રણસો। એટલે કિંમતો મૂકીએ તો શું મળે આપણને, એક્સ પાંચ ગુણ્યા એક્સ વત્તા બે ગુણ્યા ત્રણ એક્સ વત્તા એક ગુણ્યા એકસો સાઠ ઓછા ચાર એક્સ। અહીં શું કરેલું છે, આજે પાંચ બે અને ત્રણ એ જે સિક્કાની જે કિંમત છે એના સાથે આપણે ગુણાકાર કર્યો છે। હવે સાદુરૂપ આપીશું તો કે પાંચ એક્સ વત્તા છ એક્સ વત્તા એકસો સાઠ ઓછા ચાર એક્સ। અહીં છ ને પાંચ અગિયાર, અગિયારમાંથી ચાર જશે તો સાત એક્સ વત્તા એકસો સાઠ બરાબર ત્રણસો મળે। એકસો સાઠને બરાબરની બીજી બાજુ મોકલીએ એટલે સાત એક્સ બરાબર ત્રણસો ઓછા એકસો સાઠ એટલે સાત એક્સ બરાબર એકસો ચાલીસ, એટલે કે એક્સ બરાબર એકસો ચાલીસ ભાગ્યા સાત એટલે એક્સ બરાબર મળશે વીસ। એટલે કે પાંચના સિક્કાની સંખ્યા આપણને મળી ગઈ, એટલે એક્સની કિંમત મળી ગઈ, એટલે આપણને પાંચ બે અને એક ત્રણેયની કિંમત છે આપણને મળી જવાની છે। એટલે કે પાંચના સિક્કા કેટલા મળશે, વીસ, બેના સિક્કા શું મળે તો કે ત્રણ એક્સ, ત્રણ ગુણ્યા વીસ બરાબર સાઠ, અને એકના સિક્કા શું મળશે, એકસો સાઠ ઓછા ચાર એક્સ એટલે એકસો સાઠ ઓછા એસી બરાબર એસી છે એ સિક્કાઓ મળશે। અહીં ફરીથી તાળો મેળવી સંખ્યા એકસો સાઠ, સાઠમાં વીસ, એસીમાં વીસ ઉમેરીશું તો સો વત્તા સાઠ એટલે એકસો સાઠ, એટલે સિક્કાની સંખ્યા આપણને મળી રહે છે। પછીનો દાખલો જોઈએ, એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા સો અને જે વિજયી ન થાય એવા દરેક સ્પર્ધકને રૂપિયા પચીસનો પુરસ્કાર આપવાનું નક્કી કરેલું છે। જો કુલ રકમ છે એ ત્રણ હજાર હોય તો ત્રેસઠ સ્પર્ધકોમાંથી વિજેતા કેટલા તે આપણે શોધવાનું છે। પ્રથમ બરાબર સમજીએ, કેમકે થોડોક છે એ ટિપિકલ દાખલો છે। કુલ ઇનામની રકમ ત્રણ હજાર રૂપિયા, તેમજ કુલ સ્પર્ધકો કેટલા આપેલા છે આપણને, ત્રેસઠ છે। હવે ધારો કે રૂપિયા સો ઇનામના વિજેતાઓની સંખ્યા એક્સ લઈએ આપણે, એટલે કે જેને ઇનામ નથી મળ્યું, નથી મળ્યું એટલે કે જેને પચીસ રૂપિયાનું ઇનામ મળ્યું છે, જે વિજેતા નથી બન્યા તેવા વિદ્યાર્થીઓને, એની સંખ્યા શું થશે, તો કે ત્રેસઠ ઓછા એક્સ થશે, એટલે કે સો ગુણ્યા એક્સ વત્તા પચીસ, જેટલા સ્પર્ધકો વિજેતા થયા છે એને ઇનામ કેટલું મળે છે, તો કે સો રૂપિયા ઇનામ મળે છે, એટલે કે એક્સને સો રૂપિયા ઇનામ મળે અને જેટલા પણ વિજેતા બની શક્યા નથી તેટલાને
₹25 પણ કુલ રકમ કેટલી આપેલી છે આપણે 3000 એટલે કે આપણું સમીકરણ છે બની ગયું એટલે કે 100x વત્તા 25 ગુણ્યા 63 એટલે 1575 ઓછા 25x બરાબર 3000 100x માંથી 25x છે બાદ થાય તો આપણને મળશે 75x એટલે 75x વત્તા 1575 બરાબર 3000 અહીં આ જે 1575 છે એને પણ બરાબર નહીં આપણે બીજી બાજુ લઈ જઈએ એટલે 75x બરાબર 3000 ઓછા 1575 બાદ બાકી કરીશું તો જવાબ મળશે 1425 અહીં ડાબી બાજુ 75 છે ગુણાકારમાં છે અને જમણી બાજુ લઈ જઈએ એટલે ભાગાકાર થશે એટલે કે એક્સ બરાબર 1425 ભાગ્યા 15 ભાગાકાર કરીશું તો જવાબ મળશે 19 એટલે કે વિજેતાઓ કુલ કેટલા હશે 19 વિજેતાઓ અને કદાચ આપ પ્રશ્નમાં એવું પૂછેલું હોય કે વિજેતા ન હોય તેવા સ્પર્ધકો કેટલા તો કે એને 63 માંથી બાદ કરી નાખીશું તો આપણે વિજેતા ન હોય તેવા સ્પર્ધકોની સંખ્યા આપણને આસાનીથી મળી રહેશે આગળ વધીએ આપણે આ દયું આખું સ્વાધ્યાય હવે પછીના વિડીયોમાં આપણે આ જ સ્વાધ્યાય એક ચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાય 2.3 ગણીશું ત્યાં સુધી હજુ સુધી જો તમે મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને જોતા રહેજો મેથ સાયન્સ કોર્નર આવજો દોસ્તો